વેલકમ વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હું છું જુનેશ અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં પ્રકરણ મિત્રના પરિચય નો વિડીયો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક નો દાખલા નંબર ચાર પાંચ અને છ શીખ્યા હતા હવે આજના વિડીયોમાં આપણે દાખલા નંબર સાત શીખીશું એક જ દાખલો લીધો છે આજના વિડીયોમાં દાખલો થોડોક લાંબો હોવાથી બીજો દાખલો જો એમાં એડ કરીએ તો વિડિયો લાંબુ થઈ જાય એટલે અહીંયા એક જ દાખલો લીધો છે દાખલા નંબર સાત અગત્યનો દાખલો છે થોડોક સમજવો પડે એવો છે એટલે વિડીયો જોડે એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ધ્યાનથી જોજો તમને સમજાઈ જશે ચાલો વાત કરીએ સ્વાધ્ય આઠ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત છે કોટ ઠીટા બરાબર સાત ભાગ્યા આઠ હોય તો નંબર એક વન પ્લસ સાઈન થીટા ઇન્ટુ વન માઇનસ સાઈન થીટા અપન વન પ્લસ કોસ થીટા ઇન્ટુ વન માઇનસ કોસ થીટા શોધો અને નંબર બે કોટ સ્ક્વેર થીટા શોધો સૌથી પહેલા તો આપણે એક ત્રિકોણ લઈ લઈએ તો આ ત્રિકોણ અહીંયા હું એ ખૂણો બી કાટ ખૂણો લો અને ખૂણો બી કેટલું લીધો આપણે નેવોશ અને ખૂણો સી બરાબર ઠીટા ઓકે હવે આપણે જે આપેલું છે લખીએ શું આપેલું છે કોટ ઠીટા બરાબર સાત ભાગ્યા આઠ હવે કોટ થીટા નું સૂત્ર શું છે કોટ નું સૂત્ર શું થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થશે તો અહીંયા કોટ કોના માટે છે થીટા માટે છે તો થીટા ની પાસેની બાજુ કઈ થશે BC ભાગ્યા ની સામેની થીટા ની સામેની બાજુ કઈ થશે AB એટલે કોટ થીટા બરાબર આપણે શું લખી શકીએ છીએ BC ભાગ્યા AB સૂત્રના આધારે હવે આ 7 અને AB ની જગ્યા બદલીએ તો 7 બરાબર ની ડાબી તરફ આવશે કૌંસમાંથી છેદમાં જશે અને એ બી બરાબરની જમણી તરફ જશે તો છેદમાંથી અંશમાં જશે અને આ બંને બરાબર બરાબર કોઈ આપણે ધન સંખ્યા કે ધારી લઈએ એનો મતલબ શું થશે તો BC ભાગ્યા સાત એનો મતલબ શું થશે BC ભાગ્યા સાત બરાબર પણ કે થશે અને AB ભાગ્યા આઠ બરાબર પણ શું થશે કે થશે તો અહીંયા આપણને એ બી સોરી બીસી અને એ ની કિંમત મળશે તો બીસીની કિંમત શોધવા સાત બરાબરની જમણી તરફ જશે તો ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે બીસીની કિંમત આપણને કેટલી મળશે સાત કે મળશે અને એ ની કિંમત કેટલી મળશે તો આઠ ગુણ્યા કે તો આઠ કે થશે આપણને બે બાજુનું માપ મળ્યું કઈ કઈ બાજુનું માપ મળ્યું છે તો તમે અહીંયા તરત કહેશો બીસીનું માપ છે સાત કે અને એ નું માપ છે આઠ

ac આપલો શોધવાના છે એટલે ac નો વર્ગ ab ની કિંમત છે 8k 8k નો વર્ગ + bc ની કિંમત છે 7k એટલે 7k નો વર્ગ આટલા સુધી તો તમને સમજાઈ ગયો હશે ચાલો આગળ જોઈએ તો ac નો વર્ગ બરાબર 8k નો વર્ગ કેટલો થશે તો 8 નો વર્ગ 64 અને k નો વર્ગ ઈધરીતે 7 નો વર્ગ 49 k નો વર્ગ હવે ચોસઠ કે નો વર્ગ વધતા ઓગણપચાસ કેવ ને ચાર તેર છ ને ચાર દસો તેર કેર કે ના વર્ગનું વર્ગમૂળ કેટલું થશે કે થશે જ્યારે એકસો તેરનું વર્ગમૂળ શક્ય નથી એટલે આપણે અહીંયા શું લખી દઈએ એસીની કિંમત કેટલી મળે આપણને કે વર્ગમૂળમાં એકસો હવે નંબર એક આપણે શું શોધવાનું છે તો વન પ્લસ સાઈન ઇન્ટુ વન માઇનસ આપણે સાઈન ઠીટાની વેલ્યુ અલગથી શોધી લઈએ ત્યારબાદ કોસ્ટીટાની વેલ્યુ અલગથી શોધી લઈએ એટલે આપણને દાખલામાં સહેલાઈ રહે તો પહેલા આપણે શું શોધી લઈએ સાઈન શોધી લઈએ તો સાઈન નું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે અહીંયા કોના માટે સાઈન છે તો થીટા માટે તો થીટા ની સામેની બાજુ કઈ થશે તો તમે તરત કહેશો એબી ભાગ્યા કર્ણ એટલે કે એસી એબી ની વેલ્યુ કેટલી છે તો એબી ની વેલ્યુ છે 8 કે અને કર્ણ ની વેલ્યુ કેટલી છે વર્ગમૂળમાં માં 173 ગુણ્યા કે કે કેન્સલ થઈ જશે એટલે સાઈન થીટા ની વેલ્યુ આપણે કેટલી મળશે 8 ભાગ્યા વર્ગમૂળ માં 100

એટલે આપણને ની વેલ્યુ મળશે કેટલી મળશે 7 ભાગ્યા છે એ લખીએ પહેલા શું શોધવાનું છે હું લખી વન પ્લસ કોસ્ટીટા ઇન્ટુ વન માઇનસ કોષી ઓકે હવે આપણે નવમાં ધોરણમાં એક સૂત્ર ભણ્યા તો અહીંયા જુઓ બંને બ્રેકેટમાં જુઓ અહીંયા એક છે અહીંયા પણ એક છે અહીંયા કોસ્ટીટા છે અહીંયા સાઈન ટીટા છે માત્ર ફરક છે અહીંયા પ્લસ છે માઇનસ છે તો જો આપણે એકને એ લઈએ અને સાઈન ને બી લઈએ તો જો આના જેવું થઈ ગયું a + b * a - b તો तो a + b * a - b ની જગ્યાએ શું લખાશે a² - b² તો આપણે આને a² - b² ની જગ્યાએ લખીએ તો a એટલે 1 1 નો વર્ગ 1 થશે - b નો વર્ગ એટલે કે sin θ નો વર્ગ એટલે sin² θ બહ ગયા છેદમાં પણ એવું જ છે 1 + cos θ = 1 - cos θ તો આપણે a + b, तो b, तो b a - b જેવું છે તો 1 ને a લઈ લે અને cos θ ને b લઈ લે એનો વર્ગ એટલે કે એકનો વર્ગ ઓછા કોસ નો વર્ગ તો શું થશે કોણું જે નિત્ય સમયું એના આધારે આપણે અહીંયા જે શોધવાનું હતું કિંમતો મૂકી દઈએ તો વન માઇનસ સાઇન ઠીટા અહીંયા સાઇન્સ સ્ક્વેર ઠીટા છે આપણી જોડે કિંમત છે કિંમત છે તમે અહીંયા ડાયરેક્ટ પણ કિંમત મેળવી શકો છો ચાલો અહીંયા જ જો શોધવો હોય તો સાઈન સ્કવેર ઠીટા બરાબર શું થશે તો આ સામેની તરફ વર્ગ થશે અહીંયા લખું કેટલી છે એકસો તેર પણ આ માત્ર સાઈન ઠીટાની વેલ્યુ છે અહીંયા તો શું છે સ્ક્વેર છે એટલે આનો આપણે શું કરવો પડે વર્ગ કરવો પડે ભાગ્યા વન માઇનસ કોસ્ટ ઠીટાની વેલ્યુ કેટલી છે તો કોષ ઠીટાની વેલ્યુ છે સાત ભાગ્યા વર્ગમૂળમાં એકસો તેર પણ અહીંયા કોસ થીટા ની વેલ્યુ છે માત્ર આ તો પણ અહીંયા શું છે કોસ થીટા નો વર્ગ છે કોસ સ્ક્વેર થીટા થી લઈએ આપણે આપણે શું કરવું પડશે વર્ગ કરવું પડશે કંજુસાઇ કરીને એટલે લખી રહ્યો છું કે સ્લાઇડ માં જગ્યા ખૂટી શકે છે એટલે ઓકે બરાબર 1 માઈનસ હવે આનો સ્ક્વેર કરીએ તો 8 નો વર્ગ કેટલો થશે 64 થશે અને વર્ગમૂળમાં 113 નો વર્ગ કેટલો થાય તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે શું થઈ જશે 113 ભાગ્યા 1 માઈનસ સાત ભાગ્યા વર્ગોમાં એકસો તેર નો વર્ગ સાત નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ વર્ગમમાં એકસો તેર નો વર્ગ કેટલો થશે એક લખી શકીએ અહીંયા પણ એક લખી શકીએ છીએ હવે આપણે શું કરીએ અહિયાં છેદ સરખા કરીએ તો ચોકડી ગુણાકાર કરીએ એકસો તેર ગુણ્યા એક એકસો તેર ઓછા ચોસઠ ભાગ્યા એકસો તેર ગુણ્યા એક ભાગ્યા भागया यहां पर ये हो था 173 * 1 173 - 49 * 49 / 173 * 1 173 अब यहां जो आ बनने 173 कैंसिल થઈ જશે કેમ કે બન્ને છેદ ના છેદ છે તો અહીંયા શું રહેશે 173 - 64 173 માંથી આપણે જો 64 બાદ કરીએ તો કેટલા રહેશે તો 49 રહેશે અને 173 માંથી 49 બાદ કરીએ તો કેટલા રહેશે

હવે એનો સ્કવેર માંગ્યો છે આઠ નો વર્ગ ચોસઠ એટલે કોટ સ્કવેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઓગણપચાસ ભાગ્યા ચોસઠ થશે તો મિત્રો આ હતો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત અગત્યનો દાખલો હતો આશા રાખું છું કે તમારી સમજમાં આવી ગયો હશે જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો જો મારી ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે પર ક્લિક મારી આવનારી કરજોની નોટિફિકેશન તમને મળતી રહે તદઉપરાંત મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ ચાલુ જ છે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લે લિસ્ટની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એની સાથે સાથે ધોરણ દસ બોર્ડની પરીક્ષા બે હજાર એકવીસ માટે વિજ્ઞાન વિષયના આઈ એમ બી ક્વેશ્ચન્સની પણ જે પ્લેલિસ્ટ છે જે લિંક છે એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે એજ્યુકેશનને લગતી ટિપ્સ અને માહિતીના વિડીયો પણ તમે જોઈ શકો છો થેન્ક યુ